સંવત 1882 ના ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જૈતલપુર મધ્યે મોહોલની દક્ષિણાદી કોરે જગ્યાની માય ચોકને વિશે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર ઝીણ પોતી શ્વેત પાગ ધરી રહ્યા હતા ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી અને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને રાત દોઢ પહોર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા, જી સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી, કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે અને આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે અને શ્રી નર નારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. તેલો કહીએ છે જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું. જે આને રાજ આવો તો તેને રાજ આવે છે અને આનું રાજ જાઓ તો તેનું જાય છે અને ધારીએ છે આ પડે આટલો વરસાદ અહીં થાવ તો ત્યાં જરૂર થાય છે અને અહીં ન થાવ તો ત્યાં નથી થતો અને વળી ધારીએ છે આને ધન પ્રાપ્ત થાવ તો તેને થાય છે અને આને ન થાવ તો તેને થતું જ નથી અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ છે આને દીકરો ન આવો તો તેને દીકરો આવતો જ નથી અને આને રોગ થાવ તો તેને રોગ પણ થાય છે અને આને રોગ ન થાવ તો તેને રોગ નથી થતો. એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. ત્યારે તમે કહેશો, જે સત્સંગીને સુખ દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે ને કાંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્રી જેવો રહે છે, તો એનું તો એમ છે જે એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એને સર્વે ક્રિયાને વિશે બરકત થતી નથી અને ભગવાનને તો એનું સારું જ કરવું છે. જે શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વીંછીની પીડા થતી હોય તો અમને હજાર ગણી થાવ, પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાવ અને સુખિયા રહો એમ અમે રામાનંદ સ્વામી આગળ માંગ્યું છે. માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાવ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ તે શા સારું છે. હું તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાલને વિશે સર્વક્રિયાને જાણું છું અને અહીં બેઠા સતા પણ સર્વેને જાણીએ છીએ અને માતાના ઉદરને વિશે હતા તે દિવસ પણ જાણતા હતા અને ઉદરને વિશે નહોતા આવ્યા તે દિવસ પણ જાણતા હતા. કેમ જે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ અને મહાપાપવાળો જીવ હશે ને અમારે આશરે આવશે ને ધર્મ નિયમમાં રહેશે તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ ને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે જેતે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ
તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપને કરતા હવા ને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેણે સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા સારું શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે વિરાજે છે એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા અને વળી બોલ્યા છે, અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ, તેનું તો એ જ હારદ છે જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે, તે સારું મુખ્યપણું લાવીએ છીએ અને તે સારું અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરબંધ મંદિર શ્રી અમદાવાદમાં કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને તેમાં પણ આજે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે અને પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને મેલીને આ ભરતખંડના મનુષ્ય બીજા દેવને ભજે છે તે તો જેમ વ્યભિચારીની સ્ત્રીઓ હોય તે પોતાના ધણીને મેલીને બીજા જારને ભજે તેમ છે અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, તે માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું અને તમે પણ એમ જાણજો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાત દકાલી જેવું પડશે તે થકી રક્ષા કરશું અને કોઈ ઉગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તો એ પણ રક્ષા કરશું, જો અમારા સત્સંગમાં ધર્મ બહુ રીતે કરીને પાળશો તો ને સત્સંગ રાખશો તો અને નહીં રાખો તો મહાદુઃખ પામશો, તેમાં અમારે લેણા દેણા નથી ને અમે તો આ સમય કોઈ વાતનું કાચું રાખ્યું નથી ને જુઓ ને આ જૈતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા અને કેટલાક વર્ષ થયા અહીં રહીએ છીએ અને જુઓ ને આ તળાવને વિશે અમે સર્વે સંત સહિત હજારો વાર નાહ્યા છીએ અને આ જૈતલપુર ગામમાં અમે ઘેર ઘેર 100 વાર ફર્યા છીએ અને ઘેર ઘેર ભોજન કર્યા છે અને આ ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે એમ વાત મહારાજ કરે છે, એટલામાં તો આકાશમાં એક મોટો તેજનો ગોળો દેખાણો અને તે એક ગોળાના 3 ગોળા થઈ ગયા ને મહોલ ઉપર ઘડીક આકાશમાં દેખાઈને અદૃશ્ય થઈ ગયા ત્યારે સર્વેએ કહ્યું છે, હે મહારાજ એ શું હતું? ત્યારે મહારાજે કહ્યું છે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ એ ત્રણેય દેવ નિત્ય સંતની સભાના ને અમારા દર્શન કરવા આવે છે, પણ આજ તો વિમાને સહિત હરિ ઈચ્છાએ કરીને તમને દેખાણા. ઇતિ વચનામૃતમ જેતલપુરનું 5મું થયું.